બોલો બધા. સ્નાતં ચંદન ચર્ચિતાં નિજ જનૈ પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેકપાણીતલકે ભંગ્વાન્યહસ્તે નતં ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. પોતે કર્યું પ્રભુનું પૂજન, અતિ સ્નેહથી કર્યું સ્તવન, સીધું સ્વીકાર્યું નહીં જે તમે, મંદ બુદ્ધિ જાણું નહીં અમે. સરસ કથા ચાલતી હતી ખબર ને. બોટાદમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, વાણિયામાં કોણ સત્સંગી થયા હતા, ભગવો ભગત, ભગવો ભગવો ભગા ડોશી નામ, એના બાપને પૂછ્યા વિના સીધું લઈ આવ્યા. સ્વામિનારાયણ ભગવાને સ્વીકાર્યું નહીં. ફાયદો શું થયો ખબર હે, ઘણું સીધું આવ્યું. લ્યો ન સ્વીકાર્યું થાય. ઘણી વાર આપણે ન સ્વીકારીને ફાયદો થાય. બીજે દિવસે રસોઈ થઈ, ભગવો મહારાજને કે મહારાજ તમે સીધું ન સ્વીકાર્યું ત્યારે મને મનમાં બહુ દુઃખ થયું હતું, પણ હવે ખબર પડે કે તમે ન સ્વીકાર્યું ને એ સારું થયું, કે મારો બાપ સત્સંગી થઈ ગયા. દરરોજ ઘરનો ઝઘડો હતો, દરરોજ મારો બાપે કંઠી બાંધી લીધી વાણીઓ. હા હા, જબરકામ થઈ ગયું. હા પછી તો એ સભા ભરાણી અને શ્રીજી મહારાજે સંતો પાસે ગાવાનું કરાવ્યું. દરબારો, દરબારોને મજા બહુ આવે, આમ ડોલે દરબારો. સભામાં સંતો કીર્તન ગાય અને દરબારો એવા ડોલે ને આમ, જીઓ બાપુ જીઓ, હે હે, એવી મજા આવે. ખુશ થઈ ગયા દરબારોને, જોકે આખું ગામ ત્યાં તો. સ્વામિનારાયણ ભગવાનના સંતો એ હૃદયમાં ભગવાનને યાદ કરીને ગાતા હોય ને એની જે મજા હોય ને એ કોઈ અલૌકિક હોય. બાકી તો નશો કરીને ગાતા હોય એમાં કાંઈ માલ ન હોય, સમજા કે નહીં. ગાય ખરા, પણ હૃદયમાં જે ભગવાન હોય ને જે મજા આવે એ તો ના આવે ને એમ. એમાં કાંઈ વરે ગાય નહીં કહેવાનું. એટલું ભગવાન સ્વામિનારાયણ રાજી થાય ગાવાનું સાંભળીને. લીંબુ શરબત મગાવે અને ગાતા હોય ને એને મહારાજ પાણી પાય. હો, ભગવાન પોતે પાય. લો, આવો દયાળુ ભગવાન સ્વામિનારાયણ, અમૂલ્ય ચીજ આપે મોજમાં. રાજીપો દરરોજ આવા આવા ભજન તો થતા ત્યાં કને. બીજે દિવસે ભગવાન શ્રીહરિ થાળ જમી અને વિદાય લીધી. વિદાય વેળાએ દાહા ખાચરના માં ભગવાનને હાથ જોડ્યા છે, પ્રભુ આપણી સમીપે સદાય ને માટે રાખજો, કે હો આ જીવડો આડો ઓરો ક્યાંક ભાગી ન જાય. તમારા દાસ છીએ, સમીપે નિવાસ દેજો. મહારાજ રાજી થયા હો, વરદાન આપ્યું છે. આ સત્સંગ અને સત્સંગના નિયમમાં રહેજો
અંતે અમે તમને ધામમાં તેડી જશું. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી લોયામાં પધાર્યા છે, એ છે સુરા ખાચરનું ગામ જે લોયા, ત્યાં પધાર્યા. લોયાની સીમમાં આવ્યા ને, હવે પારસુદો બંદૂકોના ધડાકા કર્યા. હં, ગામમાં ભક્તોને ખબર પડી પ્રભુ પધાર્યા, દોડો દોડો, હે બધા આવ્યા છે. અને સામયું કર્યું છે ભગવાનને ગામમાં પધરાવ્યા. સુરા ભગત ને સંઘા પટેલ ને આ બધા ભક્તો હતા. ઘેલા કોળી વાત સાંભળી ને, ઘેલા કોળીની, ખાવા ન મળતું એવો દુષ્કાળ પડ્યો ત્યારે સુરત જતા હતા, અને રસ્તામાં હોનાનું કડું એક જણાનું પડી ગયું હશે તો ધૂળ દાટી દીધી, લીધું નહીં કે પારકું ન લેવાય, કે આવી પરિસ્થિતિ તોય આપણા હકનું નથી લેવાય નહીં, આવી સમજણવાળા ગેલા ભગત. પછી તો તાજી સુખડી બનાવી હો ભગવાન શ્રીહરિને, એ સંતો ભક્તોને બધાને જમાડ્યા. રાત્રે સભા ભરી, અધરાત સુધી ગાવાનું કર્યું, 12 વાગ્યા સુધી ભજન ગવડાવ્યા. ત્યાં દરબારો એના દિલ ડોલાવ્યા, અધરાત પ્રભુ પોઢ્યા છે. હવે તો લોયામાં ઘણો સમય રોકાણા, શાકોત્સવ કર્યો ને એ બધી લીળા અહીંયા નથી લખી, પણ ઘણો સમય રોકાણો. નામ ગામ નાનું, પણ ભક્તો એ પ્રેમીને. બ્રહ્માનંદ સ્વામી કહે, રામસિંહજી તું કહેતો હતો એક વાત યાદ આવી ગઈ. એક ભગત આવ્યા મહારાજના દર્શન કરવા માટે, હંભરાવું? રામસિંહજી કે પ્રભુ હંભરાવો ને સાંભળવા માટે જ બેઠો છો. કે હો, તમે ભગવાન શ્રીહરિની કથા સંભળાવો છો, ભગવાનને યાદ કરીને મને બહુ મજા આવે છે. રામસિંહજી કે હો, ખાવા પીવાનું યાદ નથી આવતું, હોવાનું પણ યાદ નથી આવતું, નિંદર યાદ નથી આવતી, હો એવી મજા પડે છે. બ્રહ્માનંદ સ્વામી કે તો સાંભળો, ધ્યાનથી સાંભળો. ઝાલાવાડમાં મેથાણ ગામાં સત્સંગમાં જાણે તમામા સદગુરુ સ્વામી રામાનંદ પોતે સ્થાપેલ ત્યાં શિષ્ય વૃંદ. ઝાલાવાડમાં મેથાણ ગામ રામાનંદ સ્વામીનો વખત, ત્યાંથી એ બધા પ્રેમી ભક્તો બધા, સત્સંગનો સમુદાય મોટો. બ્રહ્માનંદ સ્વામી કે નામ કહું તો નામ વધી જાય ઘણા બધા, એટલા બધા ભક્તો બધા પ્રગટ ભગવાનમાં પ્રેમ. કેવા ભક્તો ઉપમા આપી છે, વ્રજવાસીથી પ્રેમ વિશેષ. વ્રજવાસીઓ, ગોપીઓ, ગોવાડો, એનો જેવો પ્રેમ હતો ને એવો ભગવાનમાં પ્રેમ. બ્રહ્માનંદ સ્વામી કે વિશેષ કહી તો પણ કહી શકાય એવા બધા પ્રેમી ભક્તો. એમાં એક ભગત પટેલ જ્ઞાતિના પણ નામ યાદ નથી આવતું બ્રહ્માનંદ સ્વામી કહે, પણ કેવા ભગત હતા. ભગવાન સ્વામી નારાયણ ગમી ગામમાં હોય ને તો એકવાર તો દર્શન કરવા પોગી જ જાય. હો, છેટું થાય, ગોડું થાય, તેથી તો હાલીને જવું પડતું હતું, હે પણ જાઉં એટલે જાઉં. અત્યારે એને ખબર પડી કે ભગવાન શ્રીહરિ તો લોયા ગામમાં છે, કે એને ઈચ્છા થઈ જાવું છે. કે હો, એટલે એની ઘરવાળીને કહે ભાતું બનાવી દે, ભાતું ભાતું બનાવો, કે ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં છે, આપણે દર્શન કરવા જવું છે. અને તું હાલ ભેળી, કે લ્યો શું કહે, તું ભેળી હાલ કે આપણે દર્શન કરી આવીએ, બાકી આ સંસારનું કુટુંબ તો હાલ્યા જ કરવાનું છે, એ મટવાનું નથી. સંસારના કામ કીધી ખૂટવાય ને નથી, સમજાને, કોઈના કામ ખૂટ્યાય, ડોકરો થઈ જાય તો કામ ન ખૂટે, અને ઈશ્વરને હાલે જાય બસ ભગવાનના ધામમાં. કોઈના કામ ખૂટ્યા નથી અને કોઈ નવરો થયો નથી, માટે હાલ આપણે જઈએ લોયામાં મહારાજ છે, દર્શન કરી આવીએ, થોડાક દી સત્સંગ કરી આવીએ. હવે પટલાણીને સત્સંગ ઓછો હશે, શું હશે તો મારે ખીજાણી, સમજાને, સમજાને. પટેલને કે નથી જવું ક્યાંય, ભાતું ભાતું કાંઈ નહીં મળે, શું જવાનું પડી આવ્યું, અહીંયા આવેલું છું, અહીંયા હાલવું છે ને, અહીંયા બેઠા છો ને, મને પડ્યા અહીંયા કરે, લ્યો
પટેલ ની ચોખી ના પાડી દીધી, નથી જવું કે લોયા કે પટેલ ની ઈચ્છા થઈ જવાની, કેમ કરવાનું? આડોશી ના પાડે રેલા, હે પટલાણી ના પાડે છે, પણ પટેલ ની તો ઈચ્છા થઈ કે ભગવાનના પાસે જવું છે, જીવ થવું થાય કે હો સમય મળે ત્યારે થાય. પટેલ સમજુ હતા હો, નહીતર ઘરવારી આમ કીધું કાંઈ વઢે ખરા ને, પટેલ ક્રોધ બોટ કાંઈ કર્યો ને, વરી એમ કે વધારે બોલવા અહીંયા તો ઝઘડો થાય, માથાકૂટ થાય, તો લગ્ન થાય પછી કાંઈક ધ્યાનથી જીવતો હો ઘરેથી, નકો સાદું થઈ જાજો, માથાકૂટ જ નહીં. લગ્ન કરો ને ક્યારેક એ ગરમ થઈ ગયા ને વધારે ટાઢા થઈ જાઉં, બસ બિલ્લી બિલ્લી જેવા થઈ જાઉં, બિલ્લી જેવા કેવા હામે સિંહ જેવા ન થાવું, નહીં કે બે હામે સિંહ ભટકાણશે, એક સિંહ ને હામે સિંહણ પાછી, સમજાના માથાકૂટ થઈ પડશે. ભગત સમજી ગયા, બોલ્યા નહીં કાંઈ ઘરવારી સામે ગયા, હવે એને નથી ઈચ્છાતો, હા એક જાવું હોય તો કાંઈ ખાવા તો ખબર ને, દસ પંદર દી પહોંચતા લાગે કાંઈ, હવે આ ડોસી દે એમ નથી ઘરમાં કાંઈ. પટેલ બે દિવસ જવા દીધા, બીજે દી બાઈ કે તલ પીલાવા, તલ કે હો મારે જાઓ તલ પીલાઈ આવો, સાફસૂફ કરી અને ભગતને તલનો ભારો બંધાયો, આમ કે જાઓ તલ પીલાઈ આવો. કેમ? ભગત કે હારું, કે લાવો, નહીંતર આજ્ઞા ન કરે. આવો ઘરવારી હોય ને ધણીને આજ્ઞા ન કરે, પતિવ્રતા હોય તો, અને કોતિવ્રતા હોય તો નિયમ જ નહીં કહે, એનું કાંઈ નિયમ નહીં. પતિ છે એનો ધણી કહેવાય ને, એની આમનામાં રહેવું જોઈએ, કે કેવું હોય તો એ બીજી રીતે કહેવાય, કે તેલની જરૂર છે ને તલ પડ્યા છે, હે જો પીલાઈ જાય તો હારું, તો ધણી સમજી જાય, લઈને જી આવે. આ તો કે જાવા તલ લઈ આવો કે પીલાઈ આવો, કે ભગત કે હારું, કે તું કેમ કરીએ બી શું. ભગતને તલ ઉપડાયા, સમજા, અને ભગત તલ લઈ સીધા લોયા આમ આવેલા, એ કે કાંઈ નહીં તો આ તો ખાવા કામ આવશે. વિચાર કરો, તલ પીલવા જવા હતા એના બદલામાં તલ લઈને લોયા, પૂજા પૂજા લઈને રવાના જ થઈ ગયા, ભૂખ લાગે ત્યારે તલની બે મુઠી ખાઈ લે, પાણી પી લે, બસ હાલી હું કે લ્યો, તલ લઈને નીકળી ગયા. એની ઘરવારી તો કેવી હતી? સગાઓને મળવા જાય ને તો રાજ્ય થાય, કે સગા સંબંધી મળવા જાઓ ને તો સુખડી બનાવી દઉં, બાકી સાધુનો સમાગમ નથી કરવાનો. હો હા, જો ક્યાંક સાધુ પાસે ગયા તો ગર્ભંગ થશો એમ કહી અને તલ ચડાવી દીધા, તલ પીલાવીને જલ્દી પાછા આવજો. ભગત કે ભલે. હતું તલ પીલાવાનું બાનું, નથી તેલ પાછું લાવવાનું, મન આતુર મદર્શન માટ લીધી લોયાની પાધરી વાટ. લોયાની પાધરી વાટ ભગત ઉપડી ગયા. હું લખી લો, ભૂખ લાગે ને ત્યારે થોડાક તલ બુકાવી લે ભગત, સમજાને, ભાતાની જરૂર નહીં. તલ ખાતા ખાતા છેટ લોયા ગામમાં આવી ગયા. સાંજનો સમય હતો, સાંજનો સમય નહીં બપોરનો જ સમય હો, ત્યાં એક વાલાભાઈ કરીને હતા લોયા ગામમાં, એને ત્યાં રસોઈ હતી, જમણવારો હતો ને એ બધા જમી લીધું, અને આ ભગત આવ્યા મેથાણ ગામના, થોડાક ઓળખીતા ખરા હો. વાલાભાઈ બોલાવ્યા, ભગતજી હાલો હાલો જમી લ્યો જમી લ્યો. કે ભગત કે જમાય નહીં. ગયો કાં? તો કે મહારાજના દર્શન કરવા માટે આવ્યો છે. દર્શન કર્યા એને કેમ ખવાય? એટલે આ એક ભક્તિ છે હો, આપણે જઈએ ક્યાંક દર્શન કરવા, માનો કે તમે ભૂજ ગયા અને ત્યાં દર્શન જો ન થાય ને તો ખવાય નહીં, પાણી ન પીવાય. પણ કેટલાકને ખબર ન હોય ને તો ત્યાં જઈને પહેલું પાણી પી લે પછી દર્શન કરવા જાય, એટલે તરસ લાગીએ ગયેલો, એટલે પહેલાં એટલી વાર મરી નહીં રહેવાય, ભગવાનના દર્શન કરી અને પછી પાણી પીવાય, પછી ભોજન જમાય. પછી તમે ગયા હો ને ભગવાન પોઢી ગયા હોય ને બહુ લાંબો સમય થઈ ગયો હોય તો બીજા નંબરની વાત છે, તમારી ભક્તિ ઓછી હોય તો. બાકી અમારો નિયમ તો ખરો, અમે ગયા અને જો દેવના દરવાજા બંધ થઈ ગયા તો પછી અમારેથી પાણી પીવાય નહીં. હાંજ પડી ગયો તો હવારે ઉઠીને પાણી પીવાનું, નાહી ધોઈ પૂજા કરી મંગળા આરતી દર્શન કરીને પછી.
આ ભગત કે મહારાજના દર્શન થયા નથી તો કેમ જમાય? એટલે વાલાભાઈ સીધા ગયા હો મહારાજને ઉતારે. તો મહારાજ તો બપોરે પોટી ગયા હતા જમીને, પાડાઓ હતા, એને કીધું મહારાજને મળવું હોય કે તો હમણાં ન મળે કે પછી મળે 4 વાગે. ભગત કે થઈ ભારી, ભગવાન હવે ક્યારે જાગશે અને ઓલા ભગત ક્યારે જમશે? હો છેટ મેથાણથી આવેરા, અર્ધહધી પગે હાલીને આવ્યા હશે. ભગત તો પાછા વળ્યા વાલાભાઈ, ભગવાનને ઊંઘ ઉડી ગઈ. શ્રીજી મહારાજને ભક્ત ભૂખ્યાને ઊંઘ છે, અરે ઊંઘ આવે હવે કેમ? ઘેરે સાદે બોલ્યા ઘરમાંથી, મળ્યા વિના વળ્યા કેમ યાથી? મહારાજની નીંદર ઉડી ગઈ અને ઘેરે સાદે બોલ્યા, વાલાભાઈ આવો આવો, વાલાભાઈ અહીંયા આવો. વાલાભાઈ કહ્યા તો મહારાજ તો જાગે છે. તરત આવ્યા મહારાજ પાસે. મહારાજ માફ કરજો, તમને ઊંઘમાંથી જગાડ્યા કે લ્યો. મહારાજ કે શું હતું બોલો ને? ભગવાન અંતરજામી છે, જાણે છે, છતાંય પૂછે. પ્રભુ મારે ઘેર એક મહેમાન આવ્યા છે, હો હું એને કહું જમી લ્યો. તો કે મહારાજના દર્શન વિના જમાશે નહીં, કેવો નિયમ છે મારો. પ્રભુ આપણા દર્શન થાય ત્યારે જમે, કહો તો લિયમ હમણાં જ તમારા દર્શન કરી જાય બસ. જો આજ્ઞા આપો તો તેડી આવું. મહારાજ હસતા હસતા બોલ્યા કે છે ક્યાં ભગત? તલવાડા ભગત છે, તલવાડા. વાલો ભાઈ કે મહારાજ આમ તો ઓળખીતા જ છે, મેથાણ ગામના છે, હો મહેમાન છે. એટલે પણ તલવાડા છે કે ક્યાં છે? કે તો એ તલવાડા તો નથી કે, અને પાછી આ કેમ આવ્યા છે? તલવાડા એટલે ભગત ને એમ કે અટક હશે, પટેલ ની અટક એવી આવે તલવાડા એટલે? એવું તો કઈ આવતું નથી કે. મહારાજ કે જાઓ, જો તલવાડા હો ને તો તેડી આવો અમારી પાસે કહો. પટેલ કે મહારાજ તમે એમ નામ ભૂલી ગયા હશો, કે તલવાડા તો નથી કહો. ભગવાન ભૂલી જાય? એકદમ ભૂલી ગયા હશો કે ઓળખીતા છે અમારા. મહારાજ કે જાઓ તલવાડા હો ને તો લઈ આવજો. એટલે વાલાભાઈ ગયા એટલે આવ્યા વાલે હરિભગત પાસે. હરિભગત ને કે તમે તલવાડા હો, હે તમારી એવી અટકે? તો કે ના રે ના, મહારાજ એમ કીધું તે તલવાડા હો તો લઈ આવજો. તો કે હું તલવાડો જ છું કે શું કે? 15 દિવસ તલ સિવાય બીજું કઈ ખાધું જ નથી કે લેવો, એ તલવાડું જ કહેવાય ને કહેવાય. હાલો મહારાજ પાસે ગયા. મહારાજ પાસે, મહારાજ પાસે એટલે મહારાજ કે તલવાડા ભગત આવો આવો તલવાડા, સમજાય કે નહીં? ઘરવારીએ તલ દીધા પીલાવા માટે, સમજાય, તેલ કાઢવા માટે વાયડા લઈને ઉપડી ગયા, સમજાય ને? હું ભલે રહી વાટ જોતી ઘરમાં. ભગવાન શ્રીહરિએ સુખ સમાચાર પૂછ્યા, એ દર્શન આપ્યા, વાતચીત થઈ, ભગત બહુ રાજી થયા મહારાજના દર્શન થયા ને. પછી વાલાભાઈ લઈ ગયા અને એને પ્રેમથી જમાડ્યા. જમી લીધા પછી બપોર પછી સભા ભરાણી, એમાં એ સંતો ભક્તો બધા બેસી ગયા. મહારાજ આવ્યા, એટલે તલવાડા ભગતે આવ્યા. ભગતને મહારાજે બોલાવ્યા. તલવાડા ભગત ક્યાં ગયા? તલવાડા ભગત, તલવાડા ભગત કે મહારાજ આરો બેઠો હું. વાલાભાઈને હજી ખબર નહીં હો આ તલવાડા કેમ કહેવાય એમ. મહારાજ કે તમે ઘરેથી નીકળ્યા, ઓલા ભગતને મેથાણવાળાને વાત કરો બધી કેવી રીતે નીકળ્યા છે. પછી એની ઘરવાળીને બધી વાત કરી, સભામાં બધાને ખબર પડી કે ઓહો વાલાભાઈને એમ કે એમ તલવાડા હો કે એમ. ભગવાનને ખબર હોય હો તલવાડા. એવી લોયાની લીડા છે. પછી શું કર્યું? બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી સાંભળો, ત્યાંથી જવાનો વિચાર કર્યો કે નાગડકા જવું છે. સંતો ભક્તોને બધાને કીધું કે હાલો બહુ છેટું નથી ગામ, પહોંચી જશો. નીકળ્યા નાગડકા જવા માટે. રસ્તામાં ડુંગરાઓ આવે, એવો ડુંગરા, એ નાના નાના ડુંગરાને હાર માળાઓ, અને ડુંગરાની સામે આપણે બોલી તો એ બોલે. ખબર તમે ક્યાંક ડુંગરાવાળા જોયા છે? ડુંગરાવાળા હશે ને ખબર હશે,
પડઘા પડે પડઘા, આપણે રાડ નાખીને તો ડુંગરા બોલે, આમો અવાજ આવે, અમે તો બોલતા તમને ખબર નહીં. હવે ડુંગરા હોય ને જેની જેના ઘરની બાજુ ડુંગરા, પડઘો પડે જોરદારો. શ્રીજી મહારાજ જતા હતા, રસ્તામાં એક હરણિયાનું ટોળું મળ્યું, મૃગલા બધા, હવે ઘણા બધા મૃગલા મળ્યું. રોઝનું હરણા નહીં, રોઝણા હતો લ્યો. મળ્યું રોઝનું ટોળું ત્યાં મોટું, આવ્યું નજીક દઈને દોટું, ઊભું રહ્યું છે કરી કતાર, પ્રભુ સામુ જુએ કતાર. રોઝડા એટલે નીલગાય કહેવાય. હવે ઘણી બધી નીલગાયો એટલે રોઝડા બધા આવ્યા, જો રસ્તાની સાઈડમાં લાઈનમાં ઊભા થઈ ગયેલો મહારાજને દર્શન કરવા માટે. પછી એવા સ્થિરપણે આંખો બંધ ન કર્યો, આંખોના પલકાર ન માર, એમને મહારાજને સામે એમ જોઈ રહ્યા. મહારાજ થોડીક વાર તો ઊભા થઈ રહ્યા રોઝડાની સામે જોઈને, જાણે કોઈક યોગીઓ આવ્યા હોય દર્શન કરતા હોય, સ્થિર દ્રષ્ટિ. નહીં તો જંગલના જનાવર તો માણ જાય એટલે ભાગી જાય કે ન ભાગી જાય, પણ શ્રીજી મહારાજને જોઈ રહ્યા ઘણી વાર સુધી, મટકા રહિત. અને મટકું કહેવાય, લોકોને આશ્ચર્ય થયું. મહારાજ તો એની સામે જોતા જોતા એ પછી એમ ચાલ્યા ગયા. મહારાજ ચાલ્યા ગયા એટલે રોઝણા પણ પાછા જંગલમાં ચાલ્યા ગયા, પણ એને ભગવાન શ્રીહરિના દર્શન થઈ ગયા. હો, દર્શન કર્યા ને ભાવથી, થોડા જ દિવસમાં એના દેહ છૂટી ગયા અને સત્સંગમાં જન્મ આવ્યો. હો, આપણે આ સત્સંગનો મહિમા નથી. હો, સત્સંગમાં જન્મ મળવો એ બહુ પુણ્ય જોઈએ. ત્યારે સત્સંગ મળે ત્યારે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય અને ત્યારે એની ભક્તિ થાય. આપણે તો મૂકી દઈએ, મળવું અઘરું છે. આ બધા રોજડા સત્સંગમાં જન્મ લીધો અને પછી પ્રભુની ભક્તિ કરી લે. એવો દર્શનનો મહિમાય, જીવ અનેક ઉધાર કાજ, પોતે વિચરે છે મહારાજ. એવા દર્શનનો મહિમા છે. એ લક્ષ 84ના ફેરા ફરતા હશે ને એ રોઝડા, એક પછી એક જન્મ આવતા હશે આવતા હશે, એમાં ભગવાન સ્વામિનારાયણ દર્શન થઈ ગયા ને ચક્કર ત્યાં જ અટકી રહ્યો. લ્યો, સીધો માનવનો અવતાર. એ સત્સંગમાં હરિનું ભજન કરવા મળી ગયા. બ્રહ્માનંદ સ્વામી કહે, રામસિંહજી, ભગવાન સ્વામિનારાયણનો એ જ ઉદ્દેશ છે કે અનેક જીવોનો કેમ ઉદ્ધાર થાય, મારા દર્શન થઈ જાય તો પણ એનો લક્ષ 84ના ફેરા ટળી જાય અને આ સત્સંગમાં આવી જાય. લ્યો, અને હરિભજન કરવા માંડી જાય. આગળ હાલ્યા, એ પર્વતોની હારમાળ આવીને પાડાવ ભંદુકો ચડો, ઠગા કરાવે ને, એ આમ બધા ડુંગરાઓ બોલે, સમજાને મજા આવે. નાદ થઈ રહ્યો, હે નાદ ગયો નાગડકા માય, પુરજનો દોડી આવ્યા ત્યાં. અહી પડછંદા પડ્યો ડુંગરામાં, ત્યાં બંદૂકો ફોડે ને. ગામના લોકોને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, દોડો દોડો, બધા દોડ્યા. સત્કાર કરી સારી રીતે, પધરાવ્યા આયુ તારામ પ્રીતે. વાજતે ગાજતે ભગવાન શ્રીહરિને નાગડકાપુરની વિશે લઈ ગયા બધા. હે બધા સેવામાં હાજર હો બધા, મહારાજ શું સેવા છે. સુરા ભગત એનું ગામ, શાંતિબાઈ હાથ જોડ્યા મહારાજને કે મહારાજ એક ઈચ્છા છે, ઈચ્છા પૂરી કરો. શું ઈચ્છા છે? તો કે દેશો દેશથી એ બધા સત્સંગીને ને સંતોને બોલાવો અને કંઈક ઉત્સવ કરો એવી અમારી ઈચ્છા છે. વસંતનો ઉત્સવ કરો, વસંત પંચમી. હે રંગ રમાય, કેસુડાનો રંગ કઢાય અને રંગ રમાય, આવી લીળા કરો. મહારાજ કે પણ ખર્ચો થઈ જશે. અરે ખર્ચો પૈસા છે પ્રભુ આપણે માટે જ છે. કે હો, જેદી તમે નહોતા મળ્યા ને તેદી ખાવાના વાંધા હતા. સુરો ખાચર કે મહારાજ અમે એવા ગરીબ હતા. હો, એક એક બે બે ગામના ધણી આજે ધણી હશે, પણ પેલે કેવા ગરીબ હતા. સુરા ખાચરની આંખમાં આંસુ આવી ગયા. હું મહારાજ જમવાનું તું મળતું કહો, ઘરમાં લાલ લુગડું ન હોય, લાલ લુગડું એમ સમજ્યા તમે, ઘરવારી આવી હોય ને ખાવા ન મળી માત્ર ભાગી જાય.
અહીંયા કાંઈ મેળ પડતો નથી, એટલે અમે ઠાકા ઠાકા પડ્યા અહીંયા કને ઘરમાં. રાબડી બનાવી ઝાર ની, રાબડી હો એ ઘાટી બનાવી તો પૂરી ન થાય, એટલે કેવી બનાવી, મેં પાણી ઠપકારી, મેં હાવ આમ પાણી જેવી રાબડી હો, માથે તારા દેખાય એવી. ને હવે એ હા જે અંધારું થઈ ગયું હોય, રાબડી જમવું હોય તો અંધારોમાં બંજવાર કરો, દીવો કરવા, તેલ ન હોય ઘરમાં, આવી પરિસ્થિતિ અમારી. તમે તલેરા લઈ આવીને તલેરા હળગાવી દઈ, તલેર તો વારે વારે ઓરમાં પડે, એનાથી અંજવારું કરી. હું તલેરામાં અગ્નિમાં તલેરા હું થાય, મારો આપો અને મારો ભાઈ ને જમતા હોય ને એ જમી લે, એટલે એ પછી ધૂઈ કરે ને હું અંજવારામાં જમી લઉં ને, આવી પરિસ્થિતિ ને એમ જમતા હોય ને વરી કારી કૂતરી આવે, લ્યો એ મને રોટલો ખબે કે પૂછલું પટપટ આવે, લે કૂતરન નાખવા કાંઈ ન હોય તો એને એમ અમે એમ કૂતરીને એમ કહી કે કુંવરજી વાણિયા પાસે જા, અમે એની પાસે લઈ આવીએ કે જોર હો ઉદ્ધારી, અહીંયા કાંઈ નથી ભાગ. આવી પરિસ્થિતિ મહારાજ અમારી હતી. હવે તમે મળ્યા, લીલા લહેર છે, હજાર હજાર રૂપિયાની 10 ગોળીઓ બાંધી છે જો આંગણામાં, રૂપિયા ઉભરાઈ જાય પેટારામાંથી, રૂપિયા ક્યાંથી આવે ખબર નથી મહારાજ, તમારે માટે જેમ ખર્ચો કરીને આને એમ પૈસા ક્યાંથી આવે ખબર નથી પડતી. હો સુરો ખાચર કે પેટારામાંથી રૂપિયા ઉભરાઈ જાય, રાખ ઉત્સવ કરો અને લીલા લહેર કરાવો, લાડવા જમાડો કે હો, લાડવો ને શીરો ને ભજીયા ને ખૂબ ખૂટે એમ નથી કે લ્યા આવી ઈચ્છા હશે. મહારાજ કે બહુ સારું, હવે પછી તો પત્રિકાઓ લખાણી, દેશો દેશથી સંતો જ્યાં ફરતા હતા બધાને મહારાજ બોલાવી લીધા ને હરિભક્તોને બોલાવ્યા ને આવો બધા સુરા ખાચરને ત્યાં ઉત્સવ કરવાનો છે. કયું ગામ? નાગડકા. નાગડકામાં શ્રીજી મહારાજ વસંત પંચમીનો ઉત્સવ કર્યો, વિધવિધ રંગ કઢાવ્યા, હવે રંગ ઉડાડ્યા, અલૌકિક લીળા કરી અને પછી લાડવા જમાડ્યા. તીધી મહિમા બહુ હતો લાડવા જમાડવાનો. એ હવે તો ઠીક છે, ખાતા નથી માણસો, હવે લાડવા નથી ખાતા. પેલા મને સાંભળી ક્યાંક જમણવારો હોય ને લાડવા મળવાનો હોય ને તો બે ટાઈમ માણસો ખાય નહીં. પેલા આવતીકાલે બપોરે જમવા જવાનું હોય ને તો હાંજેથી જ ઓછું કરીને ખાવાનું, હાંજે ન ખાય, બીજે દી હવારે ન ખાય, અને ઓય પછી બપોરે જઈને લાડવા ઠપકારે જેટલા ખવાય એટલા, સમજા કે નહીં. વેત રાખતા માણસો વેત, અને હવે તો જમવા જાવ તો હવારે ચા પીધા વિના નહીં રહીએ કે લે, નાસ્તો કરીને પછી જાય, ભૂખ તો હોય નહીં, પછી જમવાની કેવી મજા આવે. માણસો 15-15, 20-20 લાડવા ખાઈ જતા, એ તો મેં જોયા કોકને, હો મારે 20-20 લાડવા ભટકારી જાય. એટલે મુફતિયા લાડુ હોય ને અવડા અવડા, ક્યાં જાતા હશે ભગવાન જાણે. શાંતિભાઈ કીધું ઉત્સવ થયો, હે સંતો આવ્યા, હરિભક્તો આવ્યા, રંગ રમાણો અને લીલા લહેર થઈ. મહારાજને કે મહારાજ તમે તો અમને કૃતાર્થ કરી દીધા, લ્યો હાંભરો, હવે હાંભરો જેવી વાત છે. એક દિવ્ય ચરિત્ર ભગવાન શ્રી હરિએ કર્યું. હવે આ ઉત્સવ હતો તો બધા આવે, સુરા ખાચરના સગા સંબંધી હે દરબારો બધા આવ્યા હતા, હરિ દરબારો આવ્યા, હો ઘણા બધા દરબારો આવ્યા હતા અને બધાને ખૂબ જમાડ્યું. સ્વામિનારાયણ ભગવાને પોતે પીરસીને જમાડ્યું, હું ખૂબ પીરસ્યું, હું લહેર કરાવી દીધી. બોલ્યા કે સુરા ખાચરને કે તમારા ભગવાન તો બહુ દયાળુ હો, પંગતમાં પીરસવા આવે કે સંતો ન તો પીરસે, હરિભગતને પીરસે, પણ આ કોઈ સત્સંગી નતા મારા દરબારો, સમજાને, ચલમ બધા પીતા હોય ને સમજાને લહેર કરતા હોય ને આવા દરબારો. સુરા ખાચરનું નામ સાંભળીને આવ્યા હતા કેટલા બધા, એ આવ્યા, રંગોત્સવ જોયો, જમ્યા બધા. હવે શ્રીજી મહારાજ વિચાર કર્યો કે આને સત્સંગી કેમ બનાવવા, આમ તો મારા માને એમ છે નહીં, એટલે દરબારોને બધાને બોલાવ્યા સ્વામિનારાયણ ભગવાનો, જમી જમાડ્યા બધાને. પછી એક મોટો પલંગ હતો એના ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા, અને દરબારોને બોલાવો તો કામ એ થોડુંક, સમજાને, બોલાવે બધાને દરબારોને. શ્રીજી મહારાજ કે હસતા હસતા, હો એક કામ છે કરશો, દરબારોને કહેવો, અરે શું એ બોલો ને, કે તો કે જો અમે રંગ રમ્યા બહુ, પછી તમને બધાને પીરસ્યું ને પગ દુખી આવ્યા. શું કહે ભગવાન સ્વામિનારાયણ કે પગ દુખી આવ્યા, કે તાકાતવાળા હોય ને એ દબાવે ને અમારા પગ મટે તો, કે નકો મટે એમ નથી, કે તમે કેવા બળવાળા, ભૂકા કાઢ નહીં ઓલ્યા કે શું કહે,
દરબારો કે પગ દબાવો તો હાટકા ભાંગી નાશે તમારા, કે મહારાજ કે એવી તાકાત વાળા હોય તો ખપે, કે આવો આવો મહારાજ, કે દસ દસ જણા આવો, દસ જણા તાકાત વાળા હોય આવજો મહારાજ, કે ઢીલા પોચાનું એ કામ નથી, આ ખાલી આમ હાથ ફેરવે એ અમને નહીં જોઈએ, જોશથી દબાવે એવા. મહારાજ પગ લાંબા કર્યા, પાંચ જણા આની કર દરબારો, પાંચ જણા આ બાજુ, અને મંડ્યા દબાવા. મહારાજ કે એમની જોશથી દબાવો હજી, કે લ્યો દસ જણા દબાવે બે બાજુ, પાંચ પાંચ જણા હો, સ્વામિનારાયણ ભગવાનના પગ દબાવે, વિચાર કરો તમે. મહારાજ કે હજી વધુ જોશ કરો, આમાં તો પગ મટે એમ જ નથી, કે લ્યો ઓલ્યા જોશ કરી જોરદારો, હજી મહારાજ કે ઉપર ચડી જાઓ, ગુડા ખોડીને મંડો, કે હજી તાકાત નથી થતી, બરો ગુડા ખોડીને મંડ્યા, આલા જોરદાર દસ જણા પરસ્યા, રેબઝેબ થઈ ગયા, હાવ ઓલા કે હાટકા ભાંગી નાખી. મહારાજ કે તમારામાં કઈ બળ નથી, કે બીજાને બોલાવો તાકાત જણા, આ થાકી પડ્યા, હટી ગયા એક બાજુ, છે મને ઊભા થઈ રહ્યા, બીજાને બોલાવો, અને બીજા આવ્યા ખોખારા કરતા, અમને આવા તો ખબર પડે કે ભૂકા કાઢી નાખી, કે લે ઈ આવ્યા દસ જણા, ઈ મંડ્યા દબાવા. મહારાજ કે તમારામાં તો ઓલ્યા જેટલું બળ નથી, કે લ્યો ભગવાન શું થાય, ઓલ્યા હોપારી હો ને, હોપારી તો કઠણ હો ને, કાચી હોપારી, આમ કર ભૂકો કરી નાખે, એવી તાકાત સમજાય ને, આમ ચેપટી મૂકો હોપારી ભાંગી નાખે, એક આંગરીને અંગૂઠા પછી આમ ભૂકો થઈ જાય હોપારીનો, એવી તાકાત વાળા હતા. પણ સ્વામિનારાયણ ભગવાનના પગ દબાવ્યો તો પરસેવાથી રેપ છે. મહારાજ કે એક બાજુ થઈ જાઓ, કાંઈ નથી. બધા દરબારો આવ્યા, હટી પડ્યા સમજાય ને. પછી યોધો ભરવાડ હતો, ઈ કે મને આવાડો, કે ખબર પડે, કે સમજાય ને, યોદ્ધો ભરવાડ આવ્યો સમજ્યા, દરબારો તો બધા થાકી ગયા, એ બધા એક બાજુ ઉભા થઈ રહ્યા. યોદ્ધો આવી બોલ્યો, પરબારો જેને જબર ભરેલ જોમ હતો તે ભરવાડની કોમ. ભરવાડની કોમ તમારી તાકાતવાળી બહુ હોય, દૂધ પીધું હોય ને મારા નાનપણથી, દૂધ પીધું હોય, રેઢડાનું દૂધ પી ગયા મારા સમજ્યા ને, પછી તાકાત વધી જાય બહુ. હા, દૂધ પીવે એમાં તાકાત આવે. આવે યોદ્ધો, કહે ખસી જાઓ તમે સહુ, વાતો બળની બતાવી બહુ, એક મુઠી એ શ્રીફળ ભાંગે, કુવો ઉલંઘુ એક ફલાંગે, વાઘ દોટ દીએ મારી ડાંગે, એમાં આ કામ તો તુચ્છ લાગે. યોદ્ધો ભરવાડ શું કે, તમારામાં કાંઈ નથી દરબારોને, કે છના મના ભૈયાઓ એક બાજુ, મને આવા દો, કે હો એક મુઠ્ઠી મારું તો નારિયેલના ભૂકા કાઢી નાખું, એવી તાકાત મારી, કે હો કૂવો હોય ને આવડો જબડો, મોટો જબરો કૂવો હોય ખબર, કૂવો એમાં એક છલાંગ મારું તો કૂવો ટપી જાઉં, કારણ કે કૂવો ન ટપી ગયો તો મય પડે પાછા, સમજાય કે નહીં. ઈએ ઠીક હાલો, જંગલમાં ગાય ભેંસો ચારતો ને કદાચ સિંહ ચિત્રો આવી ગયા ને, એક ડાંગ મારું તો ઊભી પૂછડીએ ભાગે, કે સમજાય ને. હા, એક ધોકો ફટકાવું, વાઘ કે સિંહ કે ચિત્રો ગમે આવે, આ યોદ્ધા ભરવાડથી બીવે બધા, કે હો જંગલના સિંહ ચિત્રાએ બીવે, કે લ્યો એમાં હવે આ એક પગ દાબવાય દુબડીના મારે તો હવે કેટલા કદાચ જાડા બાડા નતા સમજાય ને. એવું બોલ્યો બહુ બળ માઈ, પછી દાબવા લાગ્યો છે જ્યાઈ. મહારાજ કે તું આવી જા વેલો હવે દરબારોને, કે તમે જુઓ આ શું કરે છે, કે યોદ્ધો થાકી ગયો જો કરી જોર, પ્રભુ કહે દાબો ડાબી કોર. જમણો પગ દબાવ્યો બરોબર સમજ, થાકી ગયો ને, હવે આ બાજુ દબાવો, કહે કે અમારો પગ તો મટી જાય, કડતર મટી જાય. માથે ચડી દાબો બળ ભર, તો જ મટે મારું કડતર. ઓલે ને કે પલંગ ઉપર ચડ્યા હોય, કે માથે બેહીને દબાવો. ખૂંખારો દંદવા લાગ્યો, ભાર લાગ્યો ને ઢોલિયો ભાંગ્યો. ભરવાડ મારો જાડો ખરો સમજાને, તાકાત બહુ કરી, ઢોલિયો ભાંગી પડ્યો આખો, લાકડાનો પાટ છે ને પલંગ, એ ભાંગ્યો ને મહારાજે પડ્યા ને ઓલ્યો પડ્યો, બે હેઠા પડ્યા સમજાય ને. મહારાજ કે આ તો ઢોલિયો ભાંગી નાખ્યો, તાકાત બોરી કરીને ઢોલિયો ભાંગી ગયો સમજાય. મહારાજ કે બીજો પલંગ લઈ આવો, હવે બીજો પલંગ લઈ આવ્યા. મહારાજ હજી કેને તાકાત છે બાકી, તો કે હવે કોઈને બાકી નથી, હો યોદ્ધો ભરવાડ તો પગે લાગ્યો,
અને એ તો ભાગ્યો ને તે સીધો ગઢડે કે હવે તમારી જ સેવા કરવી કે લો ઘરે નહીં ગયો મારું. બીજા બધા દરબારો હતા એ કે પ્રભુ તમે ભગવાન છો કે નહીં, તર અત્યારે એકે હાડકું હાજું ન હોય કે લ્યો, હે એકે હાડકું હાજું ન હોય એટલું અમે બળ કર્યું ને તમને કાંઈ થતું નથી. દરબારો સમજી ગયા પ્રભુ કડતર તમને નથી પણ અમારા અમને અભિમાનની કડતર હતી તમે મટાડી કે અમારે તાકાત હમણે ખોખારા કાઢે ખબર કરી નાખું એમ એ જો નાથાને સુરાતન ચડી ગયો સમજાય ને. એટલે આ રબારીનું કામ નથી ભરવાડનું કામ અહીંયા કને. ઓલ્યા બધા પગે લાગ્યા, યોદ્ધો ભરવાડ પગે લાગ્યો, દરબારો બધા પગે લાગ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યા તમે પ્રત્યક્ષ છો પરમેશ, નો તું આપને કડતર લેશ. ભગવાન શ્રીહરિને કહે દરબારો પ્રભુ આપને કાંઈ કડતર નહોતું પણ અમે સમજ્યા નહીં પણ અમારું અભિમાન તમે દૂર કર્યું અને તમે સાક્ષાત સર્વોપરી ભગવાન છો, અમને વર્તમાન ધરાવો હવે અમારે તમારી ભક્તિ કરવી છે. એમ કહીને બધા વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી મહારાજને હાથે દરબારો બધા સત્સંગી થઈ ગયા. સત્સંગી પછી પ્રસન્ન મન શ્રીહરિ વાલે વાત અલૌકિક કરી. પછી બધા સભામાં બેઠા દરબારો અને શ્રીજી મહારાજ બહુ રાજી થઈ અને મજાની વાતો કરી. પણ વાત આજે સાંભળ્યું કાલે થોડો કદી અધૂરો પૂરો કડાઉં. આજે ઓમે શનિવાર છે ને, ક્યાં જવું હે? જવું ક્યાં હે? તો પછી કાંઈ નહીં લ્યો. મહારાજે સભામાં જે વાત કરી છે એ વાત આપણે આવતીકાલે કરશું. આપણે ક્યાં જવું છે? આપણા દિવસો પડ્યા જ છે સમજાને. અત્યારે ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે કથા ને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની હાથ જોડીને અને જોશથી અષ્ટકોણને ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુજવાલા વજ્રયંકુ